નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે. હું છું પંકજ ભરૂચના મક્તમપુરા જીઈબી કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ હતી. તેજશ્રીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ શહેરના કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા પક્ષ પલટવો, એમએલએ ફંડના ડબ્બા લઈને વેપારીઓ પાસે ફંડ ઉઘરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદ પૂરપીડિતોની મદદે પાસના કન્વીનરો અને અરવલ્લી જિલ્લાના નાના એવા બાયલ ગામના લોકો આગળ આવ્યા હતા. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે મનોનીત સાંસદ સચિન તેંડુલકર અને રેખાની ગેરહાજરીનો મામલો ઉઠાવ્યો હતો. અગ્રવાલે કહ્યું કે જ્યારે સચિન અને રેખા ગૃહમાં હાજર રહેતા નથી તેથી તેમની સદસ્યતા રદ કરવી જોઈએ. દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના ઘરે આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે નિઝામુદ્દીનના આવેલા શીલા દીક્ષિતના ઘરે આગ લાગી હતી. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રસ્તાઓનું ધોવાણ થયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં દસામાના 10 દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાજતે ગાજતે માં દસામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉના તરફથી સિમેન્ટના બ્લોક ભરીને જતી ટ્રકનું આગળનું ટાયર ફાડતા ટ્રક કુસ ખાડીની પુલની રેલિંગ તોડી નદીમાં પુલ નીચે ખાબકી હતી. ઉપલેટા તાલુકા કક્ષાની સ્પર્ધા ગ્રામ્ય સંચાલિત કલા મહાકુંભ 2017નું આયોજન તાલુકા શાળામાં કરવામાં આવ્યું હતું. પાલનપુરની ભાજપા શાસિત નગરપાલિકામાં કોંગ્રેસી સભ્યોના હોબાળા વચ્ચે 5 મિનિટમાં સભા પૂર્ણ કરી પાલિકા ચીફ ઓફિસર સભા છોડી ચેમ્બરનો માર્ગ પકડતા વિરોધ પક્ષમાં રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નોટનો વિકલ્પ આપવા બાબતેના ચૂંટણી પંચના જાહેરનામાને કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે. સંસદના મોનસૂન સત્રમાં ગુજરાતના ધારાસભ્યોનો મુદ્દો રોજબરોજ ઉઠાવવામાં આવે છે. કોંગ્રેસ સતત આ મુદ્દે ભારે હોબાળો કરે છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. તે 61 વર્ષ પૂરા કરીને 62મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તો સાદગીપૂર્ણ જીવન જીવતા વિજયભાઈ રૂપાણી છેલ્લા કેટલાક દિવસથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહ્યા છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમના આયોજન અંગેની બેઠક જિલ્લા સેવા સદન વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઈ હતી. રાજ્યવ્યાપી મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં સરદાર ટાઉન હોલના પ્રાંગણમાં આજે નર્મદા જિલ્લાના કલેક્ટર, રાજ્ય બાળ સુરક્ષા આયોગના ડિરેક્ટર, જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા ગ્રામ્ય વિકાસ એન્જિન મિશન મંગલમ વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ દ્વારા રાખી મેળાને ખુલ્લો મુકાયો હતો. બગસરામાં મહિલા સશક્તિકરણ સપ્તાહ દિનની ઉજવણી મેઘાડી સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે 8 નજીક પ્રાંતિજના પોગલુ પાટિયા પાસે હિંમતનગરથી આવી રહેલી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ જતા દારૂ રસિકોનો ભાંડો ફૂટ્યો હતો. મિસ્ટર ગુજરાત એન્ડ બેસ્ટ પર્સનાલિટી એવોર્ડ ઇન ઇન્ડિયાનો ખિતાબ હાંસિલ કરનાર ભરૂચના મુલાકાતે આવેલા નદીમે પત્રકારો સાથે એક મુલાકાત લીધી હતી. ફેસબુક પર પીએમ મોદી બાદ હવે 1 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા બીજા નેતા અમિત શાહ બન્યા છે. બીજેપીએ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.